મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? એકદમ મજામાં. ઓકે, તો આજે તમને મળવા કોણ આવ્યું છે? પક્ષી. તમે રોજ સવારે આનો અવાજ સાંભળો છો ને? પક્ષી રોજ સવારે મસ્ત એ લોકોનો કલરવ કરે છે, સાચી વાત ને ફ્રેન્ડ્સ? તો રોજ પક્ષી શું કરે છે? આવે છે સવારમાં ને સાંજે જતા રહે છે, બરાબર ને? એવો જ આપણો પ્રકરણ ચૌદ, પક્ષી આવે ને પક્ષી જાય, બરાબર? આજે આપણે પ્રકરણ ચૌદ, પક્ષી આવે અને પક્ષી જાય શીખવાના છે. પણ બાળ મિત્રો, આજ પક્ષીઓથી આપણે દાખલા શીખવાના છીએ, તો તમને લોકોને દાખલા શીખવાની ખૂબ મજા આવશે. આ દાખલા થોડા ટ્વિસ્ટ વાળા છે, પણ તમે ધ્યાનથી આ દાખલા જોશો તો તમને શું થઈ જશે? આવડી જશે. તો ફ્રેન્ડ્સ, તમારા જેવો જ એક પિંકુ, એની મમ્મી પપ્પા અને એના થોડાક ફ્રેન્ડ સાથે સરોવર કાંઠે જાય છે. ક્યાં જાય છે? સરોવર કાંઠે. અને ત્યાં આવા સરસ મજાના અવનવા પક્ષીઓ આવે છે. એટલા બધા પક્ષીઓ હોય છે, એ લોકો જોઈને એટલા બધા ખુશ થઈ જાય છે કે એની વાત જ નહીં. તેટલામાં જ તેની મમ્મી કહે છે, અરે અહીં તો 25 પક્ષીઓ છે. ત્યાં તો તેનો ફ્રેન્ડ્સ બોલે છે, ઊંચે જુઓ, અહીં કેટલાક નવા પક્ષીઓ આવી રહ્યા છે. એની મમ્મી કહે છે કે અહીંયા તો 25 પક્ષી છે. એટલામાં તો એનો ફ્રેન્ડ્સ કહે છે, અરે ઊંચે જુઓ, કેટલા બધા પક્ષી આવી રહ્યા છે, કેટલા બધા પક્ષી હશે ને બાળ મિત્રો? તમારે પણ આ લોકો સાથે આ પક્ષીઓને હું પ્રકરણ શીખું છે ને, આ પક્ષીઓ દ્વારા આપણે કંઈક નવું શીખીએ. ચાલો ફ્રેન્ડ્સ, કંઈક નવું શીખવા. પિંકુ એના ફ્રેન્ડ્સ લોકોની સાથે વાત કરતો હતો કે આપણે અગાઉ કાર્ડનો ઉપયોગ કરીને આપણે લોકો ગણતરી કરી છે. હા, કાર્ડનો ઉપયોગ કરીને આપણે ગણતા શીખ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પણ આ પક્ષીઓની ગણતરી કાર્ડ વડે કરીએ. પિંકુ એના ફ્રેન્ડ્સ લોકોને કહે છે કે અગાઉ આપણે કાર્ડની મદદથી કહીને કે ગણતરી કરતા શીખ્યા છીએ ને. હા, તમે લોકો પણ કાર્ડની મદદથી ગણતરી કરતા શીખ્યા છો ને આગળના વિડીયોમાં. તો બસ, પિંકુ પણ કહે છે એના ફ્રેન્ડ્સને આપણે કાર્ડની મદદથી પક્ષીઓ ગણીએ. તો ચલો ફ્રેન્ડ્સ, તમે પણ ગણવા માટે રેડી છો ને? તો ચલો આપણે કાર્ડની મદદથી પક્ષીઓની ગણતરી કરીએ. પિંકુ અને એના ફ્રેન્ડ્સ પક્ષીઓ જોતા હતા, ત્યાં જ 10 પક્ષીનું જૂથ ત્યાં આવી રહ્યું હતું. તો પિંકુ કહે છે, આપણે આ 10 પક્ષીના જૂથને 10 નું કાર્ડ કહીશું. એટલામાં જ તેનો એક ફ્રેન્ડ્સ કહે છે, અરે આ તો જો અહીંયા 6 છૂટા પક્ષીઓ આવી રહ્યા છે. આ 6 પક્ષીઓ આવી રહ્યા છે. તો પિંકુ કહે છે, ચિંતા ના કરીશ, આપણે આને એક એક ના કાર્ડમાં વહેંચીએ, એટલે 6 કાર્ડ કહીશું. 6 એક એકના કાર્ડમાં આપણે આ પક્ષીઓને વહેંચીએ. તો મિત્રો, કંઈક આ રીતે થયું. હવે પિંકુ અને તેના ફ્રેન્ડ્સ આ 10 પક્ષીનું જૂથ અને આ 6 છૂટા પક્ષીઓના કાર્ડને ભેગા કરે છે. એટલે 10 કાર્ડના પક્ષી અને બીજા 6 કાર્ડના પક્ષી ભેગા કરે છે, તો કેટલા થાય છે? તો જુઓ બાળ મિત્રો, 10 અને 6 કેટલા થશે? 16. વેરી ગુડ. અને તેના ફ્રેન્ડ્સ લોકો પક્ષીઓ જોતા હતા અને કાર્ડની મદદથી 16 પક્ષીઓનું જૂથ બનાવ્યું. 16 પક્ષીઓ એ લોકોએ ગણી કાઢ્યા. હા, કાર્ડની મદદથી એ લોકોએ 16 પક્ષીઓ ઇઝી રીતે ગણી કાઢ્યા. તો તેટલામાં જ ત્યાં બીજા 25 પક્ષીઓ ઉડીને આવ્યા. તો હવે ત્યાં કુલ કેટલા પક્ષી થયા તેને આપણે સળવાળાની મદદથી જોઈએ. બાળમિત્રો, જો તમારી સ્ક્રીન પર એક પિક્ચર દેખાય છે, બાળમિત્રો 16 પક્ષી હતા અને બીજા કેટલા પક્ષી આવ્યા? 25 પક્ષી આવ્યા. તો માટે આપણે આમ ગણતરી કરી. ફ્રેન્ડ્સ, કંઈક આ રીતે થાય. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો બાળમિત્રો, આ એકદમ જ સહેલા દાખલા છે, પણ ધ્યાન આપવું પડશે. બાળમિત્રો, તમે નાના હતા ત્યારે મીંડા કરતા હતા ને?
તો થોડું ઘણું આવું જ છે, કઈ ગભરાવાની જરૂર નથી કાર્ડ જોઈને. તો બાળ મિત્રો જો અહીંયા કેટલા લખ્યા છે, 16. તો 16 એટલે 10 નો એક કાર્ડ અને 6 ના છૂટા એક એક કાર્ડ, બરાબર. 10 નું એક કાર્ડ અને 6 એક એક કાર્ડ, બરાબર. એવી રીતે અહીંયા છે 25. તો 2 ના 10 10 ના કાર્ડ અને 5 ના એક એક કાર્ડ. ઓકે, આ રીતે કંઈક છે. તો બાળ મિત્રો હવે આપણે ગણતરી કરીએ. તો આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે એકમ અને દશક રીતે ગણીએ છીએ, એટલે એકમની ગણતરી પહેલા કરીએ છીએ. હને તો આપણે આ છૂટા કાર્ડ પહેલા ગણીશું. તો કેટલા છે છૂટા કાર્ડ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. તો 12 મિત્રો 11 થયા. પિંકુએ શું કહ્યું હતું? 10 નું એક જૂથ, 10 ના કહેને કે એક જૂથ બનાવીએ, એટલે કેટલા થશે? એક કાર્ડ. તો 12 મિત્રો આ 10 નું એક જૂથ થયું. એટલે આપણા અહીંયા કયા શું થઈ ગયા? 10 ના એક જૂથ થયા, એટલે 11 કાર્ડ હતા. ઓકે, તો આપણે આ 10 ને ક્યાં મૂકીશું? ઉપર. અને આ 1 ને ક્યાં મૂકવાનો છે? નીચે, બરાબર. ફ્રેન્ડ્સ આ રીતે થાય. તો હવે આપણે આ ગણીએ. તો મતલબ કે આપણા આ 4 કાર્ડ છે. કેટલા છે? 4 કાર્ડ છે. તો આપણે અહીંયા કેટલા લખીશું? 4. એટલે આપણે કેટલી સંખ્યા મળી? 41. તો આપણા કેટલા પક્ષી છે? આમ પક્ષીઓ ની કુલ સંખ્યા કેટલી થઈ બાળ મિત્રો? 41 થાય. તો ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? ફ્રેન્ડ્સ આ રીતે થાય. તો હવે તમને મજા આવી હશે. તો ચલો બાળ મિત્રો હવે આપણે બીજો દાખલો ગણીએ. પિંકુ અને તેના ફ્રેન્ડ્સ આ ગણતરી કરતા હતા ત્યાં જ કેટલાક બગલા અને હંસ આવ્યા. ત્યાં 31 બગલા અને 39 હંસ છે. એનો ફ્રેન્ડ્સ કહે છે બધા થઈને કુલ કેટલા હંસ અને બગલા છે તે આપણે શોધીએ. તો ફ્રેન્ડ્સ આ આપણે હંસ અને બગલાને સરવાળો કરવાનો છે. આ કઈ રીતે કરવાનો તે અહીં જોઈએ. તો તમે બધા રેડી છો ને હંસ અને બગલાનો સરવાળો કરવા? તો મિત્રો ચાલો આપણે ગણતરી કરીએ. બાળ મિત્રો અહીં હંસ 39 હંસ, 31 બગલા છે. તો બાળ મિત્રો કંઈક આ રીતે થાય. 9 ના 1 ના 9 કાર્ડ, 3 એટલે 10 10 ના 3 કાર્ડ, 1 એટલે 1 નો એક કાર્ડ અને 3 એટલે 10 10 ના 3 કાર્ડ. તો બાળ મિત્રો આ રીતે કંઈક છે. તો ચલો ગણતરી કરીએ. બાળ મિત્રો 9 ની અંદર 1 ઉમેરીએ તો કેટલા થશે? 10 થશે. તો આપણે આ 10 એ 10 કાર્ડને ભેગા કરી દઈએ. આ 10 એ 10 કાર્ડને આપણે ભેગા કરી દઈએ તો 10 નું એક કાર્ડ બન્યું બાળ મિત્રો. તો અહીં આપણે શું લખીશું? 10 એટલે 0 નીચે અને 1 ઉપર, બરાબર. તો હવે આપણે આ બધા 4 આ બધા કાર્ડ આપણે ગણી લઈએ. તો કેટલા કાર્ડ 10 ના થાય છે? 1, 2, 3, 4, 5, 6, 7. તો બાળ મિત્રો 10 ના કેટલા કાર્ડ થયા? 7. હવે અહીં જોવો, 1 ને 3 ની અંદર ઉમેરતા 4 મળે ને 4 ની અંદર 3 ઉમેરતા કેટલા મળે? 7. તો અહીં જવાબ કેટલો આવશે? 70. તો બાળ મિત્રો હંસ અને પગલાની કુલ સંખ્યા કેટલી મળી આપણે? 70.
તો બાળ મિત્રો ખ્યાલ આવી ગયો તમને? ખૂબ મજા આવી હશે અને તો ચાલો આવું જ કંઈક નવું શીખીએ. બાળ મિત્રો, એક સવારે સૂરજે જોયું કે કુલ 70 પક્ષીઓમાંથી, આપણે સરવાળો કર્યો ને 70 પક્ષીનો, હા એ જ, કુલ 70 પક્ષીઓમાંથી 26 પક્ષીઓ વધ્યા, બાકીના પક્ષીઓ ઉડી ગયા. 70 પક્ષીમાંથી 26 પક્ષીઓ જ વધ્યા ને બાકીના પક્ષીઓ ઉડી ગયા. તો બાળ મિત્રો, હવે કેટલા વધ્યા છે પક્ષી તેની આપણે શોધ કરવાની છે. તો સૂરજ ઉદાસ થઈ ગયો છે, સૂરજ દુખી થઈ ગયો છે, તો આપણે સૂરજને કેટલા પક્ષી વધ્યા છે તે શોધી આપવાના છે. તો કેટલા પક્ષીઓ ઉડી ગયા તે આપણે ગણીએ. 26 પક્ષીઓ વધ્યા છે અને કેટલા પક્ષી ઉડી ગયા તેની આપણે ગણતરી કરીએ. મિત્રો, આ રીતે કઈ થાય. તો મિત્રો, અહીંયા છે 70, એટલે 10 ના 7 કાળ છે. 1 2 3 4 5 6 7 સાત કાળ છે. અને અહીંયા છે 26, એટલે 6 6 ના 10 કાળ છે. અને 2 એટલે 10 ના 2 કાળ છે. તો હવે ચાલો આપણે ગણતરી કરીએ. શૂન્યમાંથી 6 બાદ થાય ન થાય એટલે આપણે શું કરવું પડશે? હા, દશક લેવા પડશે. આનામાંથી આપણે અહીંયા 1 મૂકવા પડશે, બરાબર ને? એટલે આ 10 નો 1 કાળ જે છે તેને આપણે છૂટા કરવા પડશે. હવે આપણે આ 10 નું 1 કાળ છૂટું કર્યું એટલે આપણે 1 1 ના કેવા થઈ જશે? 10 થઈ જશે, બરાબર ને? આવું કંઈક થઈ જશે. 10 ના છૂટા કાળ કરીએ એટલે આવું કંઈક થઈ જશે. અને અહીંયા કેટલા થશે? હવે આ કેટલા કાળ વધ્યા? 1 2 3 4 5 6. તો અહીંયા કેટલા આવશે બાળ મિત્રો? 6. હવે બાળ મિત્રો, 10 ની અંદરથી આપણે 6 બાદ કરીએ. આ 10 ની અંદરથી આપણે 6 બાદ કરીએ તો કેટલા મળે મને કોણ કહેશે? 10 ની અંદરથી આપણે 6 બાદ કરીએ તો કેટલા મળશે? 10 ની અંદરથી આપણે 6 બાદ કર્યા તો કેટલા મળ્યા? 4 મળ્યા. 10 ની અંદરથી આપણે 6 બાદ કર્યા તો કેટલા મળ્યા? 4 મળ્યા. તો હવે અહીં આપણે કેટલા લખીશું? 4. આ આપણે આ કેટલા વધ્યા? 4 વધ્યા. 10 ની અંદરથી આપણે 6 બાદ કર્યા તો 4 મળ્યા. હવે બાળ મિત્રો, આ 6 ની અંદરથી આપણે 6 ની અંદરથી 2 બાદ કરતા કેટલા મળશે? 6 ની અંદરથી 2 બાદ કરતા કેટલા મળશે? આ 6 ની અંદરથી આપણે આ 2 ને બાદ કરવાના છે તો કેટલા થયા બાળ મિત્રો? 1 2 3 ને 4, બરાબર ને બાળ મિત્રો? તો આપણે કેટલા પક્ષી વધ્યા? 44 પક્ષીઓ ઉડી ગયા. 26 પક્ષી હતા, 70 પક્ષી હતા, એમાંથી 26 પક્ષી વધ્યા અને કેટલા પક્ષી ઉડી ગયા? 44 પક્ષીઓ ઉડી ગયા. 44 પક્ષીઓ ઉડી ગયા. તો બાળ મિત્રો, આવા દાખલા કરવાની તમને મજા આવી ને? તો તમારે પણ આ જ રીતે ચોપડીમાંથી રકમ જોઈને, જેમ કે મેં વિડીયોમાં બતાવ્યું છે, એ જ રીતે તમારે પણ તમારી નોટબુકમાં આ બધા દાખલા ગણવાના છે. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? સમજ પડી ને દાખલામાં? ખૂબ મજા આવશે. અને તમે આ દાખલાની જો પ્રેક્ટિસ કરશો ને તો તમને તો આ દાખલા ગણવાની ખૂબ જ મજા આવવાની છે. તો બાળ મિત્રો, આપણે આવા જ નવા દાખલાઓ અને નવી જ રમતો સાથે પાછા મળીશું. ત્યાં સુધી આવજો ને તમારું ધ્યાન રાખજો. આવજો બાળ મિત્રો.